जीवन का करना। હમણા તારા તુફાનો બહુ વધી ગયા છે. આજથી ઘરની બહાર નીકળવાનું બંધ, સમજો ને? બહુ તોફાની થઈ ગયો છે. બેસ, જ્યાં સુધી નદીએથી સ્નાન કરીને પાછી ન આવું ત્યાં સુધી આવી જ બેસ છે. અરે જરા જો આડો અવળો થયો ને તો યાદ રાખજે, તને ઊંધો લટકાવી દઈશ. તો ઝૂલા ઝૂલવાની બહુ મજા આવશે. ચોપ, નટખટ નહીં તો. અંજની, અંજની, ઓ અંજની, ક્યાં ગઈ હશે? ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? મારી માને તુંકારે બોલાવના, તમે કોણ? મને ન ઓળખ્યો? હું તારો પિતા પવન છું બેટા. પણ મેં તો મારા પિતાને હજી સુધી જોયા જ નથી. ક્યાં હતા તમે? કોની સાથે વાતો કરી રહ્યા છો બેટા? અંજની, સ્વામી, આ અમારો બહાદુર દીકરો અમને પોતાનો બાપ માનવા તૈયાર જ નથી. બેટા, આ તારા પિતા છે, પ્રણામ કર એમને. પિતાજી, તમે તો પવન દેવતા છો, કોઈ પણ જાતની રોકટોક વગર ત્રણે લોકમાં ઉડીને જઈ શકો છો. હા દીકરા, પિતાજીની માફક પવન પુત્ર પણ ઉડીને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. સાચે જ પિતાજી. ચારે કોર અંધકાર, સૂર્ય દેવતાનું તેજ એકાએક ક્યાં હણાઈ ગયું? સ્વામી ઇન્દ્રનો જય હો. એક નાનો વાંદરો સૂર્ય દેવને મોઢામાં કળી ગયો. મૃત્યુ લોકના એક પશુની આ હિંમત! એ વાનર, સૂર્યને મોઢામાંથી બહાર કાઢ. હું કહું છું કાઢે છે કે નહીં? તો જોયું છે અમારું વજ્ર? લે. અંજની, તે મને યાદ કર્યો? હા સ્વામી, જો તો
મારા લાલની આ હાલત કોણે કરી છે? અંજની, જે કોઈએ પણ મારા લાલની આ હાલત કરવાની હિંમત કરી છે એને એનું ફળ ભોગવવું જ પડશે. પવન, પવન બધાના શ્વાસોનો સ્વામી છે. નપચર, જલચર અને થલચર બધા જ મારી કૃપાથી જીવિત રહી શકે છે. હું મારો પ્રવાહ રોકી બધાના શ્વાસોની શક્તિને હરી લઉં છું, પછી ભલે ને ત્રણે લોકમાં બધાનું જીવન સમાપ્ત થઈ જાય. પ્રભુ, આ શું થયું? દેવી, ઇન્દ્રએ પવનના પુત્ર પર વજ્રનો પ્રહાર કર્યો છે એટલે પવનદેવ ક્રોધિત થયા છે. બ્રહ્મદેવ, આ પવનનો પ્રવાહ ક્યાં અટકી ગયો? એ તો ત્રણેય લોકના નાથ ભગવાન વિષ્ણુ જાણે. ચાલો આપણે વિષ્ણુ લોક જઈએ, નહીં તો ત્રણેય લોક નષ્ટ થઈ જશે. ત્રણેય લોકના નાથ ભગવાન વિષ્ણુનો જય હો. પવનનો પ્રવાહ રોકાઈ ગયો છે પ્રભુ, ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો છે. અમે જાણીએ છીએ, કિંતુ દેવરાજ ઇન્દ્ર, આ તમારી જ ભયંકર ભૂલનું પરિણામ છે. મને સમજાયું નહીં પ્રભુ. એક સામાન્ય વાનર સમજીને જે બાળક પર તમે વજ્રનો પ્રહાર કર્યો છે એ બાળક પવનદેવનો પુત્ર છે. જગતપતિ, પવનદેવે પોતાના પ્રવાહને મુક્ત ન કર્યો તો સર્વનાશ સર્જાશે. બ્રહ્મદેવ, એ માટે દેવરાજ ઇન્દ્રએ પવન દેવતાની ક્ષમા માંગવી જ પડશે. અહંકારી ઇન્દ્ર જ્યાં સુધી પોતાની ભૂલની ક્ષમા નહીં માંગે ત્યાં સુધી પવનના પ્રવાહની મુક્તિ અસંભવ છે. અસંભવને સંભવ તો તમે જ કરી શકો છો પવનદેવ. ઇન્દ્ર પોતાથી થયેલી ભૂલ માટે ક્ષમાની ભીખ માંગે છે. ક્ષમાની ભિક્ષા? ત્રણ લોકના જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે પવનદેવ. પવનના પ્રવાહને મુક્ત કરો. હનુ પર વજ્રનો પ્રહાર થયો હોવાથી તમારા પુત્રને હનુમાન કેવડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. અમારા આશીર્વાદ છે કે હનુમાનનો સંપૂર્ણ દેહ વજ્ર સમાન થઈ જાય. દેવરાજ ઇન્દ્ર, જે દેહમાં આત્મા નથી, વાણી નથી, એ દેહ વજ્ર સમાન થવાથી લાભ શું છે? મહાન લાભ થશે અંજની. ત્રણેય લોકના સ્વામી અંતર્યામી અમારી છોકરી. પવનદેવ, હનુમાનની આત્મામાં સદાય પરમાત્માનો નિવાસ રહેશે. અંજની, તમારો પુત્ર અજર અમર રહેશે. આજ્ઞા કરો પ્રભુ. પવનના પ્રવાહને હવે મુક્ત કરો. જેવી ત્રણ લોકના નાથની આજ્ઞા. એ લોકો કોણ હતા માં? એ ક્યાં જતા રહ્યા? ભગવાન વિષ્ણુ વિષ્ણુ લોક જતા રહ્યા. પિતાજી, મારે પણ વિષ્ણુ લોકમાં જવું છે. મારે મારા ભગવાનને પાસે રહેવું છે. માં, મારા તોફાનોથી બહુ કંટાળી ગઈ છે. મારે ભગવાનને પાસે જવું છે. મારે ભગવાનને પાસે જવું છે. મારે ભગવાનને પાસે જવું છે. ભલે બેટા, જજે. માં, હું વિષ્ણુ લોક જઈશ. બેટા, આવી બાહટ ન કરાય. તમને ખબર નથી અંજની, અમારા પુત્ર હનુમાનનો જન્મ જ વિષ્ણુ ભગવાનની સેવા માટે થયો છે. બેટા, ભગવાન હવે વિષ્ણુ લોકમાં નથી, દશરથ નંદન રામના રૂપમાં અયોધ્યામાં જન્મ લઈ ચૂક્યા છે. તો તું અયોધ્યા જઈ. બેટા, અયોધ્યાથી બહુ દૂર છે. બેટા, દૂર છે તો શું થયું? શું પવનનો પુત્ર અયોધ્યા સુધી ઉડીને નહીં જઈ શકે? આમ હટ ન કર બેટા, હું તને અયોધ્યા લઈ જઈશ. ના, મારે તો અત્યારે અયોધ્યા જવું છે. મારે મારા ભગવાનને મળવું છે. હનુમાન. પ્રભુ, ભગવાન વિષ્ણુ છે બેટા, પ્રણામ કર એમને. હનુમાન, આ ધરતી પર તમારો જન્મ અમારી સાથે રહેવા માટે થયો છે. પરંતુ ક્યાં? ક્યારે? પંપાપુરીમાં. માતા-પિતાની જેમ તમે પણ બાળક હનુમાનને બનાવી રહ્યા છો? નહીં હનુમાન, અમે બનાવી નથી રહ્યા, સાચી વાત કહી રહ્યા છીએ. સાચી વાત કહો છો? તો હું પંપાપુરીમાં આપને ઓળખીશ કેવી રીતે? જટાધારી ધનુર્ધારી રામના રૂપમાં, પોતાના નાના ભાઈ લક્ષ્મણની સાથે વનવાસીના રૂપમાં આપનો મેળાપ થશે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય.
કંચન મૃગ ચર્મ જોઈએ છે. જો તમારી આજ હટ છે તો ઠીક છે. લક્ષ્મણ જી, મોટા ભાઈ, જાનકી નું ધ્યાન રાખજો. જેવી તમારી આજ્ઞા. માતેશ્વરી, સગો ભાઈ પણ આટલો નીચ હોઈ શકે એની મને આજે જ ખબર પડી. માતેશ્વરી, મેં તો આજ સુધી તમારા ફક્ત ચરણ કમળ જ જોયા છે. માતેશ્વરી, આપના પ્રતિ ખોટા વિચાર આવતા પહેલા લક્ષ્મણ સંસારમાં જ નહીં રહે. લક્ષ્મણે સદાય સીતાને માતા સમાન માની છે. માતેશ્વરી, હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે પર્ણકુટીની બહાર દોરેલી આ લક્ષ્મણ રેખાને કોઈ પણ સંજોગોમાં પાર કરશો નહીં. ભિક્ષામ દેહિ, ભિક્ષામ દેહિ, ભિક્ષામ દેહિ. હમણાં લાવી મહારાજ. Thank you.
ચાલુ મહારાજ. હું બાંધી ભિક્ષા નથી લેતો દેવી. ક્ષમા કરજો મહારાજ, હું આ રેખાને ઓળંગી નથી શકતી. તો શું દેવીના ઘરથી ભિક્ષુક ખાલી હાથે જશે? શું વિચારી રહ્યા છો દેવી? ભલે, તો અમે જઈએ છીએ. ઉભારો મહારાજ. ભિક્ષા આપો. સીતે, 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 ક્યાં ગઈ સીતા? સીતે, પ્રભુ, સીતે, સીતા મૈયા, પ્રભુ, મેં તો માની રક્ષાને માટે આ રેખા ખેંચેલી અને માને વિનંતી કરેલી કે આની બહાર ન જશો. પછી માં ક્યાં ગયા અને કેવી રીતે ગયા? ચાલો લક્ષ્મણ, સીતાને શોધવા. આ વજ્ર કાયા પર આપની મહાશક્તિનો કોઈ પ્રભાવ નહીં પડી શકે. હું પ્રભુ રામને મળવા જાઉં છું. તમારા મંગળ દર્શનથી મારું કાર્ય મંગળ બન્યું. ગજરાજ, આ હળ છોડો અને પાછા જતા રહો. વાનર દેવતા, ગજરા જતા રહ્યા, કોણ છો તમે? પંપાપુરી માં રહેવા વાળો હું અભાગી સુગ્રીવ છું. મારા મોટા ભાઈ વાલીએ મને દગો દીધો. એણે જ મારી ભાર્યા અને મારું સિંહાસન એણે છીનવી લીધું છે. એણે જ હાથીને ગાંડો તૂર કરીને મારી પાછળ મોકલ્યો હતો. સુગ્રીવ, જ્યાં સુધી આ ધરતી ઉપર એક ભાઈ બીજા ભાઈના મૃત્યુનું કારણ બનતો રહેશે, ત્યાં સુધી આ ધરતી ઉપર સ્વર્ગ અને શાંતિનું સ્વપ્ન કદી સાકાર નહીં થાય. આ દુખિયારા પ્રાણની રક્ષા કરનારા આપ કોણ? હું રામ ભક્ત હનુમાન. હનુમાનજી, જરા અહીંયા જુઓ. જોયું?
મને મારવા માટે વાલીએ પ્રથમ હાથી અને હવે બે ધનુર્ધારી મોકલ્યા છે. આગે ચલે હે બહુરી રઘુરાય, ઋષિમુખ પર્વત નિયરાય, તહાં બસ સચિવ સહિત સુગરી. આવત દેખી અતુલ બલ સીમા, અબ આગે ચલે બહુરી રઘુરાય. પ્રણામ બ્રાહ્મણ દેવતા. આ ઘનઘોર જંગલમાં તમે શા માટે ભટકી રહ્યા છો? હું પણ આપને એ જ પ્રશ્ન કરું છું કે આ ઘનઘોર જંગલમાં ભટકવા વાળા આપ બંને જણા કોણ છો? બ્રાહ્મણ દેવતા, આ રઘુવંશી શ્રી રામ છે અને હું એમનો નાનો ભાઈ લક્ષ્મણ. બ્રાહ્મણ દેવતા, અમે તમને ઓળખી ગયા છીએ. પાવન પુત્ર હનુમાન, તમારા અસલી રૂપમાં પ્રગટ થાઓ. દર્શન થી દુઃખ દૂર થાય છે, અરે રે થાય કામ તમામ. જય શ્રી રામ. હનુમાન. પ્રભુ. દશરથ નંદન શ્રી રામચંદ્ર પ્રભુ નો જય હો. પ્રભુ, આ વાનર સુગ્રીવ છે. પ્રભુ, સુગ્રીવ, અમે તમારા મિત્ર છીએ અને વચન આપીએ છીએ કે જીવનભર આ મિત્રતા નિભાવશું. બાલી તમારો મોટો ભાઈ છે, અમારા વિચારથી એકવાર એને સમજાવવો જ જોઈએ. અહંકારમાં અંધ બનેલ વાલીને સમજાવવા જશે કોણ? પ્રભુ, હનુમાનને તમારો દૂત બનાવીને મોકલી શકો છો. પ્રભુ, અહંકારી વાલીએ રામ ભક્ત હનુમાનનું અપમાન કર્યું તો? હનુમાનનું અપમાન સ્વયં રામનું અપમાન છે. જો બાલીએ એમ કર્યું તો શું સુગ્રીવ મને રામની સહાયથી મારી નાખશે? અરે હું અજર અમર છું, કોઈથી ડરતો નથી. મારું મૃત્યુ માત્ર ભગવાન શ્રી વિષ્ણુથી જ થશે. રામ પણ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. હું માનવા તૈયાર નથી. જેવી આપની ઈચ્છા, પણ અજર અમર બાલી એ કેમ ભૂલી જાય છે કે સુગ્રીવ એમનો નાનો ભાઈ છે અને પંપાપુરીના સામ્રાજ્યમાં એમનો પણ થોડો ભાગ છે. તમે થોડી ઉદારતા દાખવી એમને એમનો ભાગ આપી દો તો સુગ્રીવના દૂત તરીકેનું મારું અહીં આવવું સફળ ગણાશે. હું આશા રાખું છું કે મારી અરજનો તમે સ્વીકાર કરશો. અરજ જતો રહીથી, નહીં તો તારી ચામડી ઉખેડી નાખીશ. રાજદૂત ઉપર વાર કરવો એ અપરાધ છે. મને રાજનીતિ શીખવાડે છે નાલાયક. તારે ભીષણ પરિણામ ભોગવવું પડશે વાલી. જા, તને જીવતો છોડી દઉં છું. જઈને તારા રામને કહેજે કે મારી સાથે ટક્કર ના લે, નહીં તો તારું ને તારા રામનું હાડકું નહીં મળે. વાલી, મારા પ્રભુનો આદેશ છે કે હું કોઈના પર વાર ના કરું. તો હમણાં જ ખબર પડી જાત કે હું કોણ છું. બાલી, હવે તારું મૃત્યુ નિશ્ચિત છે. પ્રભુ, બાલી તો મૂર્ખ છે, ગર્વિષ્ઠ છે. તમે તો દયાના સાગર છો. પરંતુ જેને મારા સેવકનું અપમાન કર્યો, જેના હૃદયમાં અહંકારનું વાસ છે, એ નિશાચરનું નાશ નિશ્ચિત છે. રઘુવીર, આપ કહો તો હમણાં જ હું એને તીરથી વિંધી નાખું. નહીં લક્ષ્મણ, કપટીઓને મૃત્યુ કપટથી જ હોય છે. સુગ્રીવરાજ. આજ્ઞા પ્રભુ. તમારે બાલીને યુદ્ધ માટે લલકારવો પડશે. વાલી, તે મારી સાથે અન્યાય કર્યો છે. મારું રાજ મને પાછું આપી દે. તારી આ હિંમત મારી સામે આવું ઉઠાવીને વાત કરે છે? જતો રહી અહીંથી, નહીં તો જાનથી મારી નાખીશ. કોણ કોનો જીવ લે છે તે જોવું હોય તો આવી જા પંપાપુરીમાં, હું તને મલયુદ્ધ માટે લલકારું છું. Thank you.
પ્રભુ. કેમ કાયર, લલકાર્યા પછી ભાગે છે યુદ્ધ મેદાનમાંથી? સુગ્રીવ, હવે હું તને ઓળખી લઈશ, યુદ્ધ કર. કાયર કોને કહે છે? ઉભો રે, આવું છું. સાચક ભગવાન વિષ્ણુના અવતાર છો, પણ તમે મને કપટથી માર્યો એમ કેમ? કપટીને કપટથી જ મારવો પડે છે બાલી. દ્વાપર યુગમાં કૃષ્ણ અવતારના સમયે તું પણ મને પારદી રૂપે સંતાઈને જ મારીશ. વનરાજ સુગ્રીવનો જય હો. શ્રી રામનો જય હો. પ્રભુ, પાપીઓના પાપને હણ્યા પછી તમારા મુખ પર ઉદાસીનતાની છાયા કેમ છવાઈ ગઈ છે? કારણ કે હજુ એક મહાપાપીને હણવાનો બાકી છે. કોણ છે દુષ્ટ? એ છે અહંકારી લંકાપતિ રાવણ. રાવણ? હા હનુમાન, એ કપટથી સીતાનું હરણ કરી ગયો છે અને સીતાનો વિયોગ મારા હૃદય કમળને બાળે છે. તો પછી બેસી જાઓ મારા ખભા ઉપર. જનક નંદિની પાસે મારો સંદેશો પહોંચાડવાનો છે હનુમાન. પ્રભુ, હું તો હમણાં જોડીને માતાજીને આપનો સંદેશો પહોંચાડી દઈશ, પરંતુ માતાજી મને ઓળખશે કેવી રીતે? આલો મારી મુદ્રિકા, તમે રામદૂત છો એટલે એની સાક્ષી બનશે. જેવી આપની આજ્ઞા. મારો માર્ગ રોકનાર કોણ છે? તમે મારું ભક્ષણ કરશો? પણ દેવી, તમે છો કોણ? સુરસા. મુખ્યની ભૂખ મિટાવવી એ તો મહાન ધર્મ છે. એક જ શરત પર તમે મારું ભક્ષણ કરી શકો છો. શું શરત છે તારી? દેવી, તમે હારી ગયા. પવન પુત્ર હનુમાન, પ્રભુની પ્રેરણાથી જ હું તમારી બુદ્ધિ ચાતુર્યની પરીક્ષા લઈ રહી હતી કે ક્યાંક લંકેશ્વર જેવા મહાજ્ઞાની, શક્તિશાળી, કપટી અને માયાવીની માયાજાળમાં તમે ફસાઈ તો નહીં જાઓ ને? સુરસા માતેશ્વરી, પ્રભુ રામના આશીર્વાદ લઈને નીકળ્યો. એ મહાન શક્તિની સામે અહંકારી રાવણની શક્તિ, જ્ઞાન, માયા એ બધું ધૂળ સમાન છે. પ્રયાણ કરો હનુમાન. Thank you.
સીતે, શું નિશ્ચય કર્યો તે? હવે હું વધારે સમય નષ્ટ કરવા નથી માંગતો. જો તે તારી ઈચ્છાથી તારી જાતને હવે મને સમર્પિત ન કરી તો ગમે તેમ કરીને બળપૂર્વક તને મારી પટરાણી બનાવીશ. નીચ, તારી પટરાણી બનતા પહેલા હું મૃત્યુને ભેટીશ. લંકાપતિ રાવણ ના હોવા છતાં મૃત્યુ સાથે ભેટ? દુષ્ટ, નીચ, પાપી, મારા તો રોમ રોમ માં રામ છે. રામ રામ રામ, ક્યાં એ વનવાસી ભિક્ષુક રામ અને ક્યાં હું લંકાપતિ રાવણ? સીતા, હું તને 7 દિવસનો સમય આપું છું. જો તે લંકેશ્વરની પટરાણી બનવાનો સ્વીકાર ન કર્યો તો રામનું મૃત્યુ નિશ્ચિત છે. એનું માથું કાપીને તારી સામે ધરીશ. ચાલો. સ્વામી, સ્વામી, માતાજી, તમે મને નહીં ઓળખો, પણ હું પ્રભુ રામનો દાસ છું, હનુમાન. પ્રભુ રામના દાસ? આપણ રાવણની કોઈ માયાવી ચાલ લાગે છે. નહીં માતાજી, એકવાર પ્રભુ રામનું ધ્યાન ધરીને આ મુદ્રિકાને જોશો તો બધો જ ખ્યાલ આવી જશે. કેમ છે મારા પ્રભુ રામ? એવી કોઈ પળ નથી માતાજી કે આપનું નામ મારા પ્રભુ રામના હોઠ પર ના હોય. હનુમાનજી, તમે દૂરથી આવ્યા હશો અને થાકી ગયા હશો. હા માતાજી, થાકી પણ ગયો છું અને ભૂખ પણ લાગી છે. જો તમારી આજ્ઞા હોય તો થોડી પેટ પૂજા પણ કરી લઉં. હા, જય શ્રી રામ. ha 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 ha.
મૂર્ખ વાનર, કોણ છે તું? હું મૂર્ખ નથી, હું તો પ્રભુ રામની સંધિનો સંદેશો લઈને આવ્યો છું. અત્યારે તો રામનો દૂત લંકાપતિ રાવણની સામે બંધનમાં બંધાયેલો ઉભો છે. ક્યાં લંકેશ્વર રાવણની શક્તિ? ક્યાં ભિખારી રામ અને એનો આ સેવક વાંદરો? આશ્ચર્યની વાત છે, અશોક વાટિકા શોક વાટિકામાં બદલાઈ ગઈ તો એ અભિમાની રાવણને પ્રભુ રામની શક્તિનો પરિચય પણ ન થયો. રાવણને રામની શક્તિની ધમકી આપે છે મૂર્ખ. મૂર્ખ મૂર્ખ તો લંકેશ્વર રાવણ છે કે જેણે સીતા માતાનું હરણ કર્યું. ચૂપ થઈ જા વાનર. હું અહીંયા ચૂપ રહેવા માટે નથી આવ્યો, હું તો ચેતવણી આપવા આવ્યો છું કે સીતા માતાને મુક્ત કરી દો, નહીં તો. નહીં તો રાવણને ચેતવણી આપવા આવ્યો છે? તને અમારી શક્તિનો પરિચય નથી. શક્તિ? જય શ્રી રામ. શક્તિ તો તમારા કોઈનામાં એટલી નથી કે હનુમાનને બાંધીને અહીં લાવી શકે. હું રામનો દૂત છું. રામનો દૂત હનુમાન? ભાઈ, શું મારે આપને એ શીખવું પડશે કે રાજદૂત પર હાથ ઉઠાવવો એ રાજનીતિ નથી? હાથ ઉઠાવવો રાજનીતિ નથી તો પછી રાજનીતિ શું છે? રાજદૂતને રાજસભામાં સન્માનપૂર્વક આસન આપવું, એ જ છે રાજનીતિ. આસન અને એ પણ આ વાનરને? જેના મનમાં અહંકારનો વાસ છે એ મને શું આસન આપવાનો હતો? હું રામ ભક્ત હનુમાન, મારું આસન હું મારી જાતે જ બનાવી લઈશ. જય શ્રી રામ. તમારા અહંકારી ભાઈને સમજાવી દો કે સંસારની અંદર અગ્નિથી કોઈ ચીજ પવિત્ર નથી. રાવણ, અગ્નિ પાપનો નાશ કરે છે અને પુણ્યને કંચનની જેમ ચમકાવી દે છે. મારી પૂંછડીને ખુશીથી આગ લગાવી દો. જય શ્રી રામ. જલ્દી કરો. Yeah.
શનિ દેવતા, મારો પોકાર સાંભળીને પવનકુમાર તમે અહીં મારી મુક્તિ કરાવો, મને આ બંધનમાંથી છોડાવો. શનિ દેવતા, હનુમાન તો પ્રભુ રામનો દાસ છે, પણ તમને આ કઠોર બંધનમાં બાંધનાર છે કોણ? હનુમાન, મને એકને નહીં, નવે નવ ગ્રહોને પકડીને રાવણે કારાગ્રહમાં નાખી દીધા છે. પવનકુમાર, મને એક વાર અહીંથી છોડાવો. નહીં 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 શનિ દેવતા, તમારા માટે તો આ સ્થાન ઠીક છે. જો તમને મુક્ત કરવામાં આવે તો જ્યાં તમારા શનિની દ્રષ્ટિ પડશે ત્યાં બધે ધનોત પણોત નીકળી જશે. નહીં નહીં બજરંગબલી, એવું કદી નહીં થાય. તમે જો મને અહીંથી મુક્તિ અપાવશો તો તમારું સ્મરણ કરનારાઓથી હું 7.5 કોસ દૂર રહીશ, અને એમના પર કદી પણ 7.5 થી સવાર નહીં થાય. હું તમને વચન આપું છું. અને એ વચન ન પાળ્યું તો? રાવણે તો તમને અહીં બાંધ્યા છે, પણ હું તો તમને જન્મો જન્માંતરના બંધનમાં બાંધી રહ્યો છું, અને એ બંધન તમે જરૂર નિભાવીશ. માતાજી, રાવણને મેં બતાવી આપ્યું છે કે રામ શું છે. હવે તેઓ સત્વરે તમારી મુક્તિ માટે અહીં આવશે. બોલો, શું સેવા કરું? હનુમાનજી, મારા પ્રભુને કહેજો કે મારું રોમે રોમ એમના આગમનની પ્રતીક્ષા કરી રહ્યું છે. જેવી આજ્ઞા. જય શ્રી રામ. સ્વામી. જય શ્રી રામ. જાનકી મળી. પ્રભુ, રાવણે માતા જાનકીને લંકાની અશોક વાટિકામાં બંધ કરી દીધા છે. કેમ છે જનકનંદિની? જગતનો નાથ રઘુનાથ જેનો સ્વામી હોય એવી માતા જાનકીના મુખ ઉપર એક જ નામ છે, રામ રામ રામ. પણ પ્રભુ, માતા જાનકી તો મને જોઈને ખુશખુશાલ થઈ ગયા. આપણે અત્યારે ને અત્યારે લંકા તરફ જવું જોઈએ. પ્રભુ, સુગ્રીવની વાનર સેના આપના આદેશની પ્રતીક્ષા કરી રહી છે. પ્રભુ, તો આપણે તુરંત લંકા પહોંચવાની તૈયારી કરીએ. પણ આવડી વિશાળ સેના લઈને સાગર પાર કેમ કરશું? પ્રભુ, એનો ઉપાય છે. પ્રભુ, હું હમણાં જ આવ્યો. હે નિરખારા તમારા નિર્મળા ભર્યા તળિયે મોટા ભંડાર, સાગર દેવતા સાંભળજો. હે આ સેવક નો પોકાર. હનુમાનજી, આપે મને યાદ કર્યો? હા સાગર દેવ, આજ મારા પ્રભુની પત રાખવાની વેળા આવી ગઈ છે. માતા જાનકીને મુક્તિ અપાવવા માટે પૂરી વાનર સેના લઈને લંકા પહોંચવું બહુ જરૂરી છે, અને જ્યાં સુધી આપ માર્ગ ના આપો ત્યાં સુધી ત્યાં પહોંચવું અસંભવ છે. પવન પુત્ર હનુમાન, રામને માર્ગ આપવાનો મને કોઈ વાંધો નથી, પણ શું? જો હું રામને માર્ગ આપી દઉં તો પૃથ્વી પરના તમામ જીવોને મારે માર્ગ આપવો પડશે. સાગરદેવ, આનો કોઈ ઉપાય? પવન પુત્ર, ઉપાય છે. જલ્દી બતાવો. સુગ્રીવની સેનામાં નલ નીલ નામના બે વાનરોને વરદાન છે. એમના હાથના ફેંકેલા પથ્થર પાણી પર તરે છે. તરતા પથ્થરોને જોડીને સેતુ બનાવી શકાય છે. એ સેતુ પર સુગ્રીવની વાનર સેના આરામથી લંકા સુધી પહોંચી શકે છે. જય શ્રી રામ. પ્રભુ, લંકા પહોંચવાનો રસ્તો મળી ગયો છે. નલ અને નીલ નામના વાનરોએ ફેંકેલા પથ્થર સાગર પર તરી શકે છે. આપણે એનો સેતુ બનાવી આપણી વાનર સેનાને લઈ લંકા પહોંચી શકીશું. પરંતુ હનુમાન, સેતુ બંધન પહેલા આપણે ભગવાન શંકરની પૂજા કરીને જ આગળ વધશું. જેવી પ્રભુની ઈચ્છા. ચાલો લક્ષ્મણ. ચાલો પ્રભુ. રામને પારંગત બ્રાહ્મણની આવશ્યકતા છે, અને સંસારમાં માત્ર હું જ પારંગત બ્રાહ્મણ છું. જો રામને પૂજા ન કરાવાય તો તેઓ લંકામાં કદી નહીં આવી શકે. મારે બ્રાહ્મણ ધર્મનું પાલન કરવું જોઈએ. મારે બ્રાહ્મણ ધર્મનું પાલન કરવું જોઈએ. મારે બ્રાહ્મણ ધર્મનું પાલન કરવું જોઈએ. આ
नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ब्राह्मण देवता, हमें आपने इस बार जो रहा था। राम, लक्ष्मण, विराजो। देवादिदेव महादेव नु ध्यान धरो। ओम मृत्युंजय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय नमः। ओम नमः शिवाय। ब्राह्मणनी दक्षिणा। दक्षिणा आपवा माटे अत्यारे बनवासी राम पासे काईज पण नथी ब्राह्मण देवता। छे दक्षिणा रूपे हूँ तमारा थी स्वर्ण मुद्राओ के सोना चांदी नथी मांगतो। तमारा जीवन ना सत्कर्मो ना पुण्य आ ब्राह्मणनी जोड़ी मां नाखी दो। रघुवंशी राम त्यार पछी तमे खुशी थी लंका मां पधारो। ठीक छे, सूर्य ने चंद्रमा ने साक्षी राखी ने हूँ मारा जीवन ना सत्कर्मो तमारा चरणों मां अर्पित करूं छु। अयोध्यापति राम लंका तरफ आववानुं कारण सीता नु हरण करवा वाला रावण नो संहार। तथास्तु। लंकापति रावण, मारा विजय माटे भगवान शंकर नी पूजा करावा तमे स्वयं पधार्या छो, एनु कारण मैं अही ब्राह्मण धर्म नु पालन कर्यु छे अने युद्ध ना मैदान मा हूँ क्षत्रिय धर्म नु पालन करीश, एटलू याद राखजो अयोध्यापति राम। પથ્થર તરી તો ગયા પણ જોડાશે કેમ? જય શ્રી રામ। मार काट भिकाट भाट बाबू कोटि कोटि दावगी जय राम प्रबल प्रताप कौशल नाथ गुण गण गावगी। काट काट ही मार काट भिकाट भाट बाबू कोटि कोटि दावगी जय राम प्रबल प्रताप कौशल नाथ गुण गण गावगी जय राम प्रबल प्रताप कौशल नाथ। મેઘનાથ। જી પિતાજી। વનવાસી રામ વાનરોની સેના સાથે લંકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યો છે। મહાબલી કુંભકર્ણને જગાડો અને આપણા સૈન્યને સાબદુ કરો। પિતાજી, આપણું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે। શાબાશ મેઘનાથ। રામને જરા જો રાવણની શક્તિની ખબર હોત તો એ લંકામાં ઘૂસવાની હિંમત ન કરત। જ્યારે શિયાળનું મૃત્યુ આવે છે ત્યારે ગામની તરફ ભાગે। ભાઈ રાવણ, ભગવાન રામ સ્વયં વિષ્ણુનો અવતાર છે, તેથી તેમને પડકારવા એ તમારી ભયંકર ભૂલ સાબિત થશે। ભાઈ, અમારા શત્રુના ગુણગાન કરનાર વિભીષણ, હવે તારું લંકામાં કોઈ સ્થાન નથી, નીકળી જા અહીંથી કાયર। સ્વામી, પર સ્ત્રીને બંદીવાન બનાવીને તમે મારા સેંથાના સિંધુને શા માટે ભૂસવાની તૈયારી કરી રહ્યા છો નાથ? શા માટે સોનાની લંકાને માટીમાં મેળવવા માંગો છો નાથ? શા માટે? મંદોદરી રણક્ષેત્રમાં જનાર પતિ અને પુત્રના મંગળ માટે એની આરતી ઉતારવામાં આવે છે, એને આશીર્વાદ આપવામાં આવે છે, આંખોમાં આંસુ ભરીને એના અપશુકન કરવામાં નથી આવતા। લંકામાં પ્રવેશ કરવાનું નિમંત્રણ રામને મેં જ આપ્યું છે।
પ્રભુ, લક્ષ્મણજીની ચિંતા ન કરશો, લંકાથી વૈદ્યરાજ સુષેણ આવી ગયા છે. પ્રભુ, લક્ષ્મણજીને બચાવવા બહુ કઠિન છે, કારણ એ ઔષધ અહીં મળતી જ નથી. લક્ષ્મણ, વૈદ્યરાજી, સંસારના કોઈ પણ ખૂણામાં લક્ષ્મણજીને બચાવવાની ઔષધિ મળશે? મળી તો શકે છે, પણ એ સ્થળ બહુ દૂર છે. ક્યાં છે સ્થળ? લક્ષ્મણજીના પ્રાણને બચાવવાળી ઔષધિ સંજીવની બુટ્ટી એ વિંધ્યાચળ પર્વત ઉપર છે, જે અહીંથી હજારો જોજન દૂર છે. સૂર્યોદય સુધી ઔષધિ લક્ષ્મણજીને ના આપવામાં આવી તો સમજો લક્ષ્મણજીનું મૃત્યુ નિશ્ચિત છે. નહીં વૈદ્યરાજ, લક્ષ્મણને કઈ થઈ ગયું તો હું માતા સુમિત્રાને શું મોડું બતાડીશ? ઉર્મિલાના સિંદૂર મિહોણા મુખને જોવાની કલ્પના પણ નથી કરી શકતો. ધીરજ ધારણ કરો પ્રભુ, આપના ચરણોની કૃપાથી આપનો સેવક હનુમાન પવન વેગે ઉડીને સૂર્યોદય પહેલા સંજીવની બુટ્ટી લાવી આપના ચરણોમાં મૂકી દેશે. પરંતુ વૈદ્યરાજજી, હું એને ઓળખીશ કેવી રીતે? એ હીરાની જેમ ચમકતી હશે, બસ એને લઈ આવજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કાળનિધિ હાજર થાવ. લંકેશ્વર મહારાજ નો જય હો. શું આજ્ઞા છે પ્રભુ? તારે તારી માયા શક્તિથી હનુમાનને રોકવો પડશે. જો હનુમાન વિંધ્યાચળ પહોંચી જશે તો લક્ષ્મણના પ્રાણ બચી જશે. સાંભળ્યું તે? ના ના, હનુમાનને હું વિંધ્યાચળ પર્વત નહીં પહોંચવા દઉં મહારાજ. જાઓ. મહાત્માજી, દુર્હટ વાનર, તારા સ્પર્શથી તું મને અને મારી તપસ્યાને અપવિત્ર કરવા આવે છે. મને રોકવાનું કારણ? કારણ? ત્રિકાળદર્શીને કારણ પૂછે છે? અમે જાણીએ છીએ કે લંકામાં લક્ષ્મણ મૂર્છિત પડ્યો છે અને તું એના માટે સંજીવની બુટ્ટી લેવા આવ્યો છે. આશીર્વાદ આપો મહારાજ કે સૂર્યોદય પહેલા હું સંજીવની બુટ્ટી લાવી શકું. અમારા આશીર્વાદ પ્રાપ્ત કર્યા વગર તું સંજીવની બુટ્ટી ક્યારેય નહીં લાવી શકે. એને માટે મારે શું કરવું જોઈએ? અહીંયાથી 100 ડગલા દૂર એક સરોવર છે, ત્યાં જઈને સ્નાન કર્યા પછી તને અમારા આશીર્વાદ પ્રાપ્ત થશે. જય શ્રી રામ.
हनुमान ચાલો અને શોધી લો તમારી સંજીવની બુટ્ટી. ચાલ શોધી લો. લક્ષ્મણ, લક્ષ્મણ, યુદ્ધભૂમિમાં હાર કે જીત તો નિશ્ચિત છે. રાવણના આગળ વધેલા ડગલા યુદ્ધભૂમિથી પાછળ નહીં ખસે. કાલે પોતાની વિજયના ડંકા વગાડતો રાવણ પોતાના મહેલમાં પાછો ફરશે. સમજી? સ્વામી, હજુ પણ મારી વાત માની લો. સીતાજીને પાછા રામજી પાસે મોકલી દો, નહીં તો નહીં તો સોનાની લંકા માટીમાં મળી જશે. અસંભવ છે. મારા કામમાં માથું ન મારો, જાઓ. અહી રાવણ, પ્રગટ થાવ. લંકાપતિ રાવણ ઉપર એવું તે શું સંકટ આવી પડ્યું કે પાતાળ લોકમાંથી પોતાના નાના ભાઈ અહીં રાવણને અહીં બોલાવો પડ્યો? હું મારા શત્રુ વનવાસી રામ અને એના ભાઈ લક્ષ્મણને યમલોક પહોંચાડવા માંગુ છું અને એ કામ ફક્ત તમે જ કરી શકો છો. ક્યાં છે શત્રુ? હું એને હમણાં જ ખતમ કરી નાખીશ. પરંતુ એ વનવાસીઓનો એક સેવક ખૂબ જ ચાલાક છે. લંકેશ્વર, હું વેદી વિદ્યાનો મહાવિદ્વાન રામ લક્ષ્મણના સેવકની બધી ચાલાકીઓને મારી માયાની ચક્કીમાં પીસીને ચટણી કરી નાખીશ. રાવણને અહીં રાવણથી આ જ આશા હતી. અત્યારે વાનર સેવક હનુમાને રામ અને લક્ષ્મણને યુદ્ધના મેદાનમાં પોતાની પૂછનો અભેદ્ય ગઢ બનાવીને એમાં સંતાડ્યા છે. ત્યાંથી તમારે રામ અને લક્ષ્મણને પાતાળ લોક લઈ જઈ એમનો ત્યાં વિનાશ કરવો પડશે. મોટાભાઈની આજ્ઞાનું પાલન જરૂર થશે. જાઓ. અંજી, રાવણે તેના અંતિમ હથિયારના રૂપમાં પાતાળ નરેશ અહિરાવણ નહીં બોલાવ્યો છે. હવે તમારે ખૂબ સાવચેતી પૂર્વક અહીં પહેરો ભરવો પડશે. અહિરાવણ હનુમાનની હાજરીમાં એક પંખી પણ પરપોટામાં નહીં ઘૂસી શકે. હનુમાનજી, અહિરાવણ લંપટ છે,
માયાવી છે, એ કોઈનું પણ રૂપ ધારણ કરી શકે એમ છે. જરા સાવધાન રહેજો, હું હમણાં જ આવું છું. વિભીષણજી, તમે હમણાં જ ગયા હતા ને તરત જ પાછા આવી ગયા? હનુમાનજી, હું એ પૂછવાનું ભૂલી ગયો એટલે પાછો. શું પૂછવાનું? એ જ કે મારા પ્રભુ આજે શું ખાશે. જડ જાઓ, તમે જાતે જ પૂછી લો. જી, ક્યાં કેવું ના થાય હનુમાનજી કે હવે રાવણ પોતે જ વિભીષણનું રૂપ ધારણ કરી તમને દગો દઈ પરપોટાની અંદર ઘૂસી જાય. દગો અને હનુમાનની સાથે? એ બની જ શકે. એક વાર પાતાળ નરેશને મારી સામે આવવા દો, એને પાતાળ ભેગો ન કરી નાખું તો મારું નામ હનુમાન નહીં. હનુમાનજી, જાગો છો કે પછી ઉભા ઉભા સુઈ રહ્યા છો? ઓહ, હું તારી જ વાટ જોતો હતો. અહીરાવણ, મને ખબર હતી કે તું વિભીષણનો વેશ બદલીને જરૂર આવીશ. આજે હું તને છોડવાનો નથી. આજે હું તને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દઈશ. હનુમાનજી, આ તમે શું કહી રહ્યા છો? મને, રામ ભક્તને વિભીષણને તમે ન ઓળખ્યો? રામ ભક્ત વિભીષણ તો તમે જ લાવો છો. તો પછી પેલો કોણ હતો? જરૂર કઈ ગડબડ ઘોટાળો થયો છે. હા, આવો જઈને જોઈએ. હા, ચાલો. વિભીષણજી, અહીંયા તો કોઈ જ નથી. હનુમાનજી, અહીં રાવણ રામ અને લક્ષ્મણને પાતાળ નગરીમાં લઈ ગયો લાગે છે. ચિંતા ન કરો વિભીષણજી, હું પાતાળ નગરીમાં જઈ અને એમની શોધ કરીશ. જય શ્રી રામ. અંદર જવાની આજ્ઞા નથી. મને રોકનાર તું કોણ છે? મકરધ્વજ, પાતાળ નગરીના રાજા, અહીરાવણનો દ્વારપાળ મકરધ્વજ. દ્વારથી ખસી જા, મારે અહીરાવણને મળવું છે. સાવધાન, મારી આજ્ઞા વિના પાતાળપુરીમાં પ્રવેશ કર્યો તો તારા ટાંટિયા તોડી નાખીશ. ધમકી આપે છે. જોઉં છું ત્યાં કઈ માનું ધાવણ ધાવી છે. માના ધાવણને લલકારે છે. નીચ. સ્વામી, તમે આને નથી ઓળખતા. આ તમારો જ પુત્ર છે, મકરધ્વજ. મારો પુત્ર મકરધ્વજ? સ્વામી, આ બધું શું છે? નહીં નહીં, આ બની ન શકે. આ બાળ બ્રહ્મચારીને કોઈ પણ માયા જાળમાં ફસાવવાનો પ્રયત્ન ન કર દેવી. માયા જાળમાં ફસાવવાનો પ્રયત્ન નથી સ્વામી, આ સત્ય છે. માની મમતા કદી ખોટું નહીં બોલે. લંકા દહન પછી તમારી પૂંછની આગ ઓલ્લાવવા તમે સાગર તરફ ઉડી રહ્યા હતા. એ સમય તમારા પ્રસવ બિંદુનો પ્રસાદ મને મળ્યો હતો. મકરધ્વજ, એ જ પ્રસાદનો પ્રતાપ છે સ્વામી. મકરધ્વજ, હનુમાન પાતાળપુરીમાં પ્રભુ રામની શોધમાં આવ્યા છે. માયાવી અહીરામની માયાજાળથી પ્રભુ રામને બચાવવા અશક્ય છે.
સૂરજ ઉગતાની સાથે જ અહીં રાવણ રામ અને લક્ષ્મણ નો ભોગ ચડાવશે. બલિ? મારા રામ પ્રભુની બલિ? નહીં, આ બરી થઈ શકે? આ અસંભવ છે. અહીં રાવણ અસંભવને સંભવ બનાવી જાણે છે. રામ અને લક્ષ્મણને બચાવવાનો હવે કોઈ ઉપાય નથી. રોમ રોમમાં રમવા વાળા મારા રામ આપોઆપ ઉપાય બતાવી દેશે. હું દેવીની પૂજાના ફૂલો લઈને આવું છું. ઉપાય મળી ગયો. ફૂલોની ટોકરીમાં બેસીને ચંડીમાના મંદિરમાં હું પહોંચીશ. કોઈ જોઈ જશે? સંભાળી ને, કોઈ જોઈ જશે? જય માં ચંડીકે. માં કારે ભોગ જોઈએ છે ને? મળશે, જરૂર મળશે. પણ પહેલા પહેલા મારા રામ લક્ષ્મણની સિદ્ધિ કરાવી દે માં, પછી તને અવશ્ય ભોગ મળશે. માં અવશ્ય ભોગ મળશે. માં અવશ્ય મળશે.
જય ચંડિકે. રામ લક્ષ્મણ, તમારા જીવનની અંતિમ ઘડી આવી ચૂકી છે, મરવા માટે તૈયાર થઈ જાઓ. બલિ ચડાવવાનો સમય થઈ ચૂક્યો છે. ચંડી દેવી સામે તમારું માથું ઝુકાવો. પાતાળ નરેશની આજ્ઞાનું પાલન હો, માથું નમાવો. અહી રાવણ, સૂર્યવંશી માથું ઊંચું રાખવામાં માને છે, નમાવવામાં નહીં. આજ સુધી અમે અમારું માથું કોઈને આગળ નથી નમાવ્યું, પરંતુ આજે નમાવવું પડશે. અમે તૈયાર છીએ અહી રાવણ, પરંતુ 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 શું? અમારે માથું ક્યાં અને કેવી રીતે નમાવવાનું છે એ તમારે અમને સમજાવવું પડશે. શું? ભક્ત અહી રાવણ, તારે માથું નમાવીને એમની અંતિમ ઈચ્છા પૂરી કરવી જ પડશે. અહી રાવણ, મારા આદેશનો તુરંત પાલન કર. દેવી ચંડિકે, આજે આપનો અવાજ બદલાયેલો કેમ લાગે છે? તારી મૂર્ખતાને કારણે બલિનો મુહૂર્ત બીતી રહ્યું છે. મારા આદેશનો તુરંત પાલન કર. જેવી માની આજ્ઞા. હનુમાન, મને વિશ્વાસ હતો કે તમે જરૂર આવશો. પ્રભુ, આ બધી તમારી જ કૃપા છે. જય શ્રી રામ. પ્રભુ, રાવણ અજર અમર છે, એની નાભીમાં અમૃત કુંડ ભરેલો છે. પહેલા આપ એની નાભીમાં તીર મારીને અમૃત કુંડને નષ્ટ કરો, પછી જ રાવણ મરી શકશે, નહીં તો રાવણ નહીં મરે. પ્રભુ, ધન્યવાદ વિભીષણ, અમે એ જાણીએ છીએ, પણ આજ તમે સિદ્ધ કર્યું કે તમે રામના પરમ ભક્ત છો. ધન્ય હો પ્રભુ. રાજા રામચંદ્રનો
પ્રજાપતિ રાજા રામચંદ્ર નો હનુમાનજી, તમે આ શું કરી રહ્યા છો? પ્રભુએ આપેલ અમૂલ્ય ભેટ નવલખા મોતીઓના મણકાને તમે શા માટે તોડી રહ્યા છો? નહીં નહીં માતાજી, હું તો આ મોતીઓની માળામાં મારા રામને ગોતું છું. તમારી કઈ ભૂલ થાય છે. જે માળામાં મારા રામ નથી એની મારે મન કોઈ જ કિંમત નથી. ઓહો,
તો તમે શ્રી રામ પ્રભુના ખરા ભક્ત કહો. વાત તો કઈક એવી જ છે. એની શી ખાતરી મહાબલી? ખાતરી? જો મેં સાચા હૃદયથી મારા રામની સેવા કરી હશે, સાચા હૃદયથી એમની ભક્તિ કરી હશે, સાચા હૃદયથી મારા મન મંદિરમાં એમની પૂજા કરી હશે, તો મારા રામ મારા હૃદયમાં જ હશે. જય શ્રી રામ. કોઈ ના જીતે હે જય જય હો હનુમાન. જય શ્રી રામ. હનુમાન, તમારી ભક્તિ અપરંપાર છે. સીતા મૈયા, એક વાત પૂછું આપને? પૂછો હનુમાનજી. માતાજી, આપ રોજ 16 શણગાર સજો છો એ તો ઠીક, પણ આ સેંથીમાં ચપટી ભરીને શું પૂરો છો? સિંદૂર. સિંદૂર? એ વળી શું છે? હનુમાનજી, તમે બહુ ભોળા છો. તમે એટલું પણ નથી જાણતા કે સેથામાં સિંદૂર એ સ્ત્રીનો સૌથી મોટો શણગાર છે. સેથે સિંદૂર પૂરવાથી મારા સ્વામીનું આયુષ્ય વધે છે. માતાજી, સાચી જ? સિંદૂર લગાડવાથી મારા પ્રભુની આયુષ્ય વધે છે? હા, મારા પ્રભુની આયુષ્ય વધે છે. 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 આપ સર્વે આપનો સેવક હનુમાનની સામે જોઈને શા માટે હસી રહ્યા છો? અરે હનુમાનજી, આ આખા શરીર તમે બધું શું ચોપડ્યું છે? સિંદૂર. વાત એમ છે કે માતા સીતાએ કહ્યું હતું કે સિંદૂર એ પ્રભુના અમરત્વની નિશાની છે, એટલે બજારમાંથી સિંદૂર ખરીદી તેલમાં મેળવી આખા શરીરે લગાડી દીધું, કારણ કે તેલ એ શનિદેવના કાળ રક્ષાનું કવચ છે. હનુમાન, તમારા જેવો અમારો પરમ ભક્ત આ બ્રહ્માંડમાં બીજો કોઈ નથી. જો સીતા માતા સેતામાં ચપટી સિંદૂર પૂરે અને મારા રામ અખંડ થઈ જાય, તો હું તો એમનો સેવક. મારા તો રોમે રોમ રામ વસેલા છે. મારી પ્રભુ ભક્તિથી મારા રામ અમર થઈ જશે. હનુમાન, તમે મહાન છો. જ્યાં સુધી આ સંસાર રહેશે ત્યાં સુધી તમારી પૂજા થતી રહેશે. તમારા ઉપર તેલ અને સિંદૂર ચઢાવવામાં આવશે. આ અમારો આશીર્વાદ છે. અડધી રાતે ઘેર આવવાનો આ તારો સમય છે નીચ? મારા ભાઈની તબિયત સારી નહોતી એટલે એમને હું ઘરે ગઈ હતી. મને આવતા આવતા મોડું થઈ ગયું. ભાઈના ઘેર ગઈ હતી કે તારા સગલાને ઘેર? કુળ કલંકિની, હું તને આ ઘરમાં નહીં રાખું. ભગવાન રામ અને સીતાની અયોધ્યામાં તમે મારા ઉપર શંકા કરી? અરે, શંકા કરતા તમને શરમ આવે છે? જીભ ચલાવે છે નાલાયક કુલટા. આવી મોટી સીતા માની દોહાઈ કરનારી જે ન જાણે રાવણની લંકામાં કેટલા દિવસ રહી, છતાંય રામે એનો સ્વીકાર કર્યો, પણ હું તારો સ્વીકાર નહીં કરું. સ્વામી, મારી વાત તો સાંભળો. હું તારી કોઈ પણ વાત સાંભળવા નથી માંગતો. નહીં સ્વામી, નહીં સ્વામી. નાલાયક, આવું ન કરો. ચાલી જાઓ. અત્યાચાર ન કરો. બહાર નીકળ. સ્વામી, સ્વામી, તમારો કોઈ નથી. હું શું કરું?
રાજા રામચંદ્રજી નો જય હો. પ્રભુ, મારી સાથે અન્યાય થયો છે, મને ન્યાય અપાવો. રાત્રિએ મોડા મારા ભાઈને ઘેરથી પાછા ફરવાના કારણે મારા પતિએ મને ઢોર માર મારી મારો ત્યાગ કર્યો છે. આટલી નાની ભૂલનું આવું ભયંકર પરિણામ? તમારો ત્યાગ? તમારી સાથે ન્યાય થશે. સૈનિકો, આના પતિ ધોબીને દરબારમાં હાજર કરો. અરે પણ પકડીને મને આમ ક્યાં લઈ જાઓ છો તમે લોકો? રાજા રામચંદ્રજી નો જય હો, રાજા રામચંદ્રજી નો જય હો, રાજા રામચંદ્રજી નો જય હો. સાચે સાચું કહો કે તમે તમારી ધર્મ પત્નીને ઘરમાંથી શા માટે કાઢી મૂકી? તમે એનો પરિત્યાગ શા માટે કર્યો? મારી જીભ નથી ઉપડતી. ક્યાંક મહારાજા રામચંદ્રજી મને મૃત્યુ દંડ ના દે. અમે તમને અભયવચન આપીએ છીએ કે તમારી સાથે પૂરેપૂરો ન્યાય થશે. મહારાજ, નાના મોઢે મોટી વાત. આખી રાત ઘરની બહાર રહી સવારે પાછી ફરેલી પત્નીનો કેવી રીતે સ્વીકાર કરું? એ જ કારણે મેં એને ઘરની બહાર કાઢી મૂકી. કેમ કે હું સામાન્ય ધોબી છું, મહારાજ નહીં. તમે તો જાનકી રાવણને ત્યાં રહી છતાંય એનો સ્વીકાર કરી લીધો, પરંતુ આ ઉલટાનો સ્વીકાર હું નહીં કરું, નહીં કરું. ધમી ધમે, તમે તો જાનકી રાવણને ત્યાં રહી છતાંય એનો સ્વીકાર કરી લીધો, પરંતુ આ ઉલટાનો સ્વીકાર હું નહીં કરું. તમે તો જાનકીનો સ્વીકાર કરી લીધો, પરંતુ હું આ ઉલટાનો સ્વીકાર નહીં કરું. નહીં મોટા ભાઈ, આ અપરાધ મારાથી નહીં થાય. સીતા માતાને વનમાં હું કદાપી નહીં મૂકી આવું. આ કામ તમે કોઈ બીજાને જ સોંપી દો. લક્ષ્મણ, હૃદયને વજ્રનું કરીને સૂર્યોદય સમય તમારે સીતાને વનમાં મૂકી આવવી પડશે. આ મારી આજ્ઞા છે. મોટા ભાઈ, આપની આજ્ઞાના પાલન કાજે આ લક્ષ્મણ પોતાના પ્રાણ આપી શકે છે, પણ સીતા માતાના ત્યાગની આજ્ઞાનો સ્વીકાર કદાપી નહીં કરી શકે. ભાવનાથી કર્તવ્ય મહાન હોય છે લક્ષ્મણ. અયોધ્યાની પ્રજાનો નિર્ણય સ્વીકાર કરવો અમારું કર્તવ્ય છે. મોટા ભાઈ, આપના લક્ષ્મણથી સીતા માતાના ત્યાગનો ભયંકર અપરાધ કદાપી નહીં થાય. લક્ષ્મણ, રામની આજ્ઞા માનો ના માનો, પણ રાજા રામની આજ્ઞાનો પાલન તમારે કરવું પડશે. પ્રભુ. લક્ષ્મણ, મોઢું ના કરો ભાઈ. ક્યાંક કર્તવ્યની કેડી પર અમારા પગ ના ડગમગી જાય. જેવો રાજા રામનો આદેશ. લક્ષ્મણજી, આજે સવારે સવારે ક્યાં જઈ રહ્યા છો? પ્રભુ રામનો રથ તૈયાર કરવા. પ્રભુ રામનો રથ તૈયાર કરવા? મારા રામ કઈ બહાર જાય છે અને મને સાથે લીધા વગર? લક્ષ્મણજી, આપ તો શેષાવતાર છો, ને આપની આંખમાં આંસુની ધાર, એવું તો શું દુઃખ પડ્યું છે? બતાવું તો કેવી રીતે બતાવું? મારા હોઠો પર રામની આજ્ઞાનું તાળું લાગેલું છે. વાત સાધારણ નથી, વજ્રપાત છે. વજ્રપાત? અરે ભીષણમાં ભીષણ વજ્રપાતને સહન કરવાની શક્તિ આ હનુમાનમાં છે. સાંભળશો તો તમને વિશ્વાસ નહીં આવે. હનુમાનજી, રઘુવંશી રાજા રામે માતા જાનકીનો ત્યાગ કર્યો છે. નહીં નહીં, સુમેરુ પર્વત પોતાના આસન પરથી ડગી શકે છે, સૂર્ય પશ્ચિમમાં ઉદય થઈ શકે છે, પરંતુ પ્રભુ મારા રામ સીતા માતાનો ત્યાગ ક્યારેય નહીં કરી શકે, ક્યારેય નહીં કરી શકે. લક્ષ્મણજી, બોલો, જવાબ આપો, આ ત્યાગનું કારણ શું છે? કારણ? કારણ તો અયોધ્યાપતિ રાજા રામ જ જાણે. પ્રભુ, પ્રભુ, એકવાર, ફક્ત એકવાર કહી દો કે લક્ષ્મણજીએ જે કંઈ કહ્યું છે તે બધું જ ખોટું છે. હનુમાન, સત્ય સર્વદા સ્વર્ણ જેવું હોય છે. મારા રામે માતા જાનકીનો ત્યાગ કર્યો? તમારા રામે નહીં, અયોધ્યાપતિ રામે મહારાણી સીતાનો પરિત્યાગ કર્યો છે. હનુમાન, કયા કારણે?
કયો ગુનો થઈ ગયો તો માતા જાનકી થી. ઘણી વાર વિધિ નું વિધાન એવું પણ હોય છે કે કોઈ પણ ગુનો કર્યા વિના મનુષ્ય દંડ ભોગવવો પડે છે. પ્રભુ, તમે તો વિધિના વિધાનને પલટાવી શકો તેમ છો. આજ સુધી હનુમાને તમારી પાસેથી કાંઈ જ માંગ્યું નથી, પરંતુ આજ આજ હું તમારી પાસે વિધિના વિધાનને પલટાવી નાખવાની ભિક્ષા માંગુ છું. પ્રભુ, પવનપુત્ર, પ્રભુ રામ વિધિના વિધાનને પલટી શકે છે, પરંતુ અયોધ્યાપતિ રાજા રામ મનુષ્ય રૂપે જાનકીના ત્યાગને નહીં બદલી શકે. પણ પ્રભુ, એટલું તો કહો કે માતા જાનકીના ત્યાગનું કારણ શું છે? કારણ, અયોધ્યાના એક ધોબીએ મહારાણી સીતા પર આરોપ લગાડ્યો છે કે સતી નથી, રામ રાવણના ઘરે રહેલી સીતાને પટરાણી બનાવી શકે છે, હું નહીં. ધોબી, આજે હું તને જીવતો નહીં રહેવા દઉં. હનુમાનજી, સાચું બોલવામાં શું ખોટું છે? તમે મારા પ્રાણ લઈ લો, પણ હું સાચું જ કહીશ, હજાર વાર કહીશ, રાવણને ત્યાં રહેલી સીતાને રામ રાખી શકે છે, પણ ઘરથી બહાર રહેલી બૈરીને હું કેવી રીતે રાખી શકું? સતી સીતાએ પોતાના પવિત્ર હોવાની લંકામાં અગ્નિ પરીક્ષા આપી છે, મૂર્ખ, એ તને ખબર નથી શું? લંકામાં સીતાજીની અગ્નિ પરીક્ષા જોવા કોણ ગયું તું હનુમાનજી? તમને સંસારીઓની જંજાળની શી ખબર? તમે રહ્યા બાળ બ્રહ્મચારી. જો તમારે આ બધું શીખવું હોય તો પહેલા લગ્ન કરી લો, તો તમને ખબર પડશે કે સ્ત્રી ચરિત્ર શું છે. રામે જે કઈ કર્યું છે ઠીક કર્યું છે હનુમાનજી. સૂર્ય દેવાય નમઃ, સૂર્ય દેવાય નમઃ, સૂર્ય દેવાય નમઃ. લક્ષ્મણ, તમે સવાનાપુરમાં શી વાત છે? મતેશ્વરી, રાજા રામની. બોલો લક્ષ્મણ, તમે રોકાઈ કેમ ગયા? તમે ચૂપ કેમ છો? બોલો લક્ષ્મણ, આર્યપુત્રની શી આજ્ઞા છે? મતેશ્વરી, રાજા રામની આજ્ઞા છે કે મહારાણી સીતાને વન વિહાર માટે અયોધ્યાથી લઈ જવામાં આવે. આવડી એમથી વાત માટે આટલી બધી ચિંતા? મતેશ્વરી, વન વિહારની આજ્ઞાના પાલન માટે સંકોચ કેવો? પ્રભુની આજ્ઞા શિરોધાર્ય. ચાલો ચાલો માતા. હે ધરતી આકાશ, કોઈ આ ઘડી પલને થંભાવો. હે રામ વિનતી સુણી આદાસની, પાછા બોલાવો. લક્ષ્મણ, આ ખણઘોર વનમાં અહીંયા ક્યાં લઈ આવ્યા મને? શું વન વિહાર માટે પ્રભુ રામે મને એટલે જ તમારી સાથે મોકલી છે? ના ના મતેશ્વરી. તો પછી અહીંયા લાવવાનું કારણ? કારણ બતાવતા પહેલા લક્ષ્મણ નો પ્રાણ નીકળી જાત તો સારું હતું. એવું તે શું કારણ છે જેની માટે તમે આટલા દુખી થઈ રહ્યા છો? માતેશ્વરી, પ્રભુ રામે સન્નારી સતી સીતાનો ત્યાગ કર્યો છે. પ્રભુ રામ દ્વારા સીતાનો ત્યાગ, ધર્મપત્ની સીતાનો ત્યાગ, અગ્નિ પરીક્ષા દઈ ચૂકેલી સીતાનો ત્યાગ, પણ કેમ લક્ષ્મણ? અભાગણી સીતાથી એવો કયો અપરાધ થઈ ગયો છે? શું આજ દિવસ દેખાડવા માટે પ્રભુ રામ મને અયોધ્યા લઈ આવ્યા હતા? પ્રભુ રામે નહીં, અયોધ્યાપતિ રાજા રામચંદ્રે સતી સીતાનો ત્યાગ કર્યો છે. લક્ષ્મણ, પ્રભુ રામ નિર્દોષ છે એ હું જાણું છું. તેઓ મને આદેશ આપી શકતા હતા, મને મારા અપરાધનો દંડ આપી શકતા હતા, પણ તમારી સાથે. હા માતેશ્વરી, હૃદયમાં અપાર વ્યથા ભરીને પ્રભુ રામે મને આજ્ઞા કરી હતી. લક્ષ્મણ, તમે પ્રભુ રામની આજ્ઞાનું પાલન તો કર્યું,
હવે મારું નિવેદન પણ સાંભળી લો. આજ્ઞા આપો માતેશ્વરી. તમે તમારા કર્તવ્યનું પાલન કર્યું લક્ષ્મણ, હવે પાછા અયોધ્યા જાઓ. નહીં માતેશ્વરી. પાછા જાઓ લક્ષ્મણ. ના માતેશ્વરી. આ ચરણોને છોડીને લક્ષ્મણ હવે ક્યાંય નહીં જાય. નહીં લક્ષ્મણ, નહીં. તમારે પાછા જવું જ પડશે. સીતાને એના ભાગ્યના આધારે છોડીને જાઓ લક્ષ્મણ. તમને પ્રભુ રામના સોગંદ છે. જાઓ જાઓ લક્ષ્મણ, જાઓ. પ્રણામ માતેશ્વરી. અપમાન ભર્યું જીવન જીવાથી શું લાભ? હું આ સમયે ગંગા માતાની કુખમાં સમાઈને મારી જીવન લીલા સમાપ્ત કરી દઉં છું. નહીં, મારાથી એ નહીં થાય. સૂર્ય વંશનો અંશ મારી કુખમાં ઉછરી રહ્યો છે, હું એને કેવી રીતે મારી શકું? આત્મહત્યા કરવાનો મને કોઈ જ અધિકાર નથી, કોઈ જ અધિકાર નથી. પુત્રી, તું કોણ છે બેટા? એક અભાગીણી નારી, જનકપુરના રાજા જનકની પુત્રી જાનકી, મર્યાદા પુરુષોત્તમ રાજા રામની ધર્મપત્ની સીતા. સીતા? પણ આ આત્મહત્યાનું કારણ શું છે બેટી? પતિ પરમેશ્વર રામ દ્વારા ધર્મપત્ની સીતાનો ત્યાગ. શિવ શિવ, આ હું શું સાંભળી રહ્યો છું? રામચંદ્રજી દ્વારા સીતાનો ત્યાગ? હા મનીરાજ, નીર અપરાધીની સીતાનો ત્યાગ. અરે અરે બેટા, આપણે શું કરી શકીએ? વિધાતાએ જે લલાટે લખ્યું છે તો થઈને જ રહે છે. હા મનીરાજ, આપણે તો દીકરી નિરૂપાય છીએ. અને બેટા, જો તું અહીં ન આવત તો વાલ્મીકિની રામાયણ અધૂરી રહી જાત. ચાલ સીતે બેટા, ચાલ મારા આશ્રમમાં. સંભાળી બેટા. જો દીકરી, પહેલી કુટીર, એ કુટીરમાં રહીને તારે રઘુવંશના અંશની રક્ષા કરવાની છે. જેવી આજ્ઞા મુનિરાજ. આવ દીકરી. આવ બેટા, આજો બેટા. આ શું છે? આ તુલસીનો છોડ. તારે દિન પ્રતિદિન એને પાણી સિંચવાનું છે, અને જેમ જેમ એ વધતો જશે તેમ તેમ રઘુવંશના દીપકની જ્યોતિ પણ વધતી જશે. સમજી? આશીર્વાદ આપો મહારાજ. બેટા, મારો આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. અરે લવકુશ, ક્યાં હતા તમે બંને? ગુરુદેવ વાલ્મીકિ ક્યારની તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે? ચાલો ગુરુદેવ પાસે. ચાલો. ગુરુદેવનો જય હો. આશીર્વાદ બેટા. વનદેવી, આ તારા બંને છોકરાઓ ધનુર્વિદ્યા અને બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયા છે. હવે એ બંનેને આ જગતમાં કોઈ હરાવી શકે એમ નથી. ગુરુદેવ, આ તમારા જ આશીર્વાદનું ફળ છે. સૂર્યવંશી રામ અશ્વમેઘ યજ્ઞ કરે છે એ તો પરમ આનંદની વાત છે. રઘુવંશીઓની પરંપરા નિભાવવી એ તો રામનું કર્તવ્ય છે ગુરુદેવ. પણ એક અડચણ છે. અડચણ? શું અડચણ છે? યજ્ઞ ફળની પ્રાપ્તિ માટે યજ્ઞભૂમિમાં ધર્મપત્નીનો હોવો અતિ આવશ્યક છે. આ આવશ્યકતાને હું હમણાં જ પૂરી કરી શકું તેમ છું. સીતા માતા જ્યાં પણ હશે, પ્રભુ રામ આજ્ઞા કરે તો હમણાં જ હું એમને અહીંયા લાવી શકું તેમ છું. મૌન ધારણ કરો હનુમાન. ગુરુદેવ, રઘુવંશીઓની રીત આપ સારી રીતે જાણો છો.
પરિત્યાગ કરાયેલી સીતાને પાછી બોલાવવી અસંભવ છે. જેનાથી ધર્મ અને મર્યાદાની રક્ષા થાય એવો કોઈ ઉપાય બતાવો ગુરુદેવ. વેદ અને પુરાણોની મર્યાદા અનુસાર એક જ ઉપાય છે. પતિના આસનની બાજુમાં ધર્મપત્નીની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરી યજ્ઞ કરવામાં આવે. મહારાણી સીતાની અલૌકિક મૂર્તિ બનાવવામાં આવે, જેને જોઈ અયોધ્યાની પ્રજા રડી પડે, જેના કારણે મર્યાદા પુરુષોત્તમ રામને સતી સીતાનો ત્યાગ કરવો પડ્યો હતો. આપની આજ્ઞાનું પાલન અવશ્ય થશે ગુરુદેવ. લક્ષ્મણ, બે નાના બાળકો અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પકડી રાખ્યો છે. તમે હનુમાનને લઈને જાઓ અને ઘોડાને છોડાવી લાવો. પ્રભુ, મારા હાથે બાળત્યા ન કરાવો. ચિંતા ન કરો લક્ષ્મણ, હનુમાન પોતાની યુક્તિ પ્રયુક્તિથી એ બાળકોના હૃદય જીતી લેશે. જેવી આપની આજ્ઞા પ્રભુ. લાવ, પહેલા હું આ ઘોડા ઉપર બેસીશ. આપણે બંને એક સાથે ઘોડા પર બેસશું. અરે નાના નાના બાળકો, હજી તમારા દૂધના દાંત પણ નથી ફૂટ્યા. આ ઝટપટ અશ્વમેઘ યજ્ઞના ઘોડાને છોડી દો, નહીં તો તમને બંનેને યમલોક પહોંચાડી દઈશ. તું તારું કામ કર, નહીં તો અમે તને યમલોક પહોંચાડી દઈશું. Thank you.
નિશસ્ત્ર પર વાર કરવો ક્ષત્રિય ધર્મ નથી. ધર્મ નો ઉપદેશ દેનાર આપ કોણ છો? મૂર્ખ બાળકો, અયોધ્યાપતિ રાજા રામને નથી ઓળખતા? તો આ એક છે અયોધ્યાપતિ રામ, એક જેમણે નિશસ્ત્ર બાલી ઉપર સંતાઈને બાણનો પ્રહાર કર્યો હતો અને બાલીની હત્યા કરી હતી, જેમણે પોતાની ધર્મપત્નીનો સ્વીકાર કરતા પહેલા લંકામાં અગ્નિ પરીક્ષા લીધી હતી. આ એ રઘુપતિ રામ છે જેમની પૂજા સંસાર મર્યાદા પુરુષોત્તમ રામના રૂપમાં કરે છે, જેમણે એક થોભીના કહેવા પર પોતાની ધર્મપત્નીનો પરિત્યાગ કર્યો છે અને હવે અશ્વમેધ યજ્ઞ કરીને યજ્ઞમાં સીતાની સુવર્ણ મૂર્તિ રાખીને યજ્ઞનું પુણ્ય કમાવા જાય છે. તપસ્વી કુમારો, તમે કોણ છો? જોજો, હવે રઘુપતિ, આજે સમય પૂરો થઈ ગયો. બાકી ગયો મૃત્યુઘર, યાદ કરવા હોય તેને કરી લ્યો. તમારા પૂજ્ય પિતાના ચરણ ચૂમો. હા બેટા, આજ તમારા પિતા છે. ના ના, નહીં માં, જેને અમારી માતા પર આટલા અત્યાચાર કર્યા હોય તે અમારા પિતા ના હોઈ શકે. જેમના જન્મ સમય રાજમહેલમાં ઢોલ નગારા વાગવા જોઈએ એમને વાલ્મીકી ઋષિના આશ્રમની ઝૂંપડી તો પસંદ છે, પરંતુ જેમને પોતાની ધર્મપત્નીનો ત્યાગ કર્યો તેમના ચરણ ચૂમવા મંજૂર નથી. બેટા, તમારી માતાની આજ્ઞાનું પાલન કરવું એ જ તમારો ધર્મ છે. પિતાજી, માએ ખૂબ દુઃખ સહન કર્યા છે. પિતાજી, માતાજીનો સ્વીકાર કરીને તેમને અયોધ્યાના રાજમહેલમાં પાછા લઈ ચાલો. પ્રભુ, જો આ બાળકો આંસુઓથી તમારા પગ પખાડી રહ્યા છે, જાનકી માતાનો સ્વીકાર કરી બંને બાળકોને હૃદય સરસા ચાપી લો. પ્રભુ, હનુમાન, સીતાનો હું ક્યારે સ્વીકાર કરીશ? જ્યારે અયોધ્યાની પ્રજા સમક્ષ પવિત્રતાની પરીક્ષા આપશે. પવિત્રતાની પરીક્ષા? અરે, લંકાને પાદરે અગ્નિ પરીક્ષા આપી હતી એ શું પરીક્ષા નહોતી? અરે, માતા જાનકી સાથે વાત પણ કર્યા વિના એમનો ત્યાગ કર્યો એ પરીક્ષા નહોતી? પ્રભુ, આપ માતા જાનકીનો સ્વીકાર કરો, નહીં તો. નહીં પવનપુત્ર, જગતમાં હંમેશા પાપી અને પુણ્યશાળીઓનો ભાર માત્ર ધરતીમાં જ છેલે છે. જે ધરતી માતાએ મને જન્મ આપ્યો છે એનાથી પવિત્ર બીજું કોઈ નથી. મારું રોમે રોમ પળે પળ જો રામમય રહ્યું હોય તો મા ધરતી મને પોતાની કુખમાં સમાવી લે. જય ધરતી મા. સૂર્યવંશી રામ, આપને મારા જે દશરથ ની સોગંદ છે અમારી માં પાછી લાવો. અમને અમારી માં જોઈએ, અમને અમારી માં જોઈએ, અમને અમારી માં જોઈએ, અમને અમારી માં જોઈએ. જાઓ રામ, મર્યાદા પુરુષોત્તમ, આ તમે શું કરો છો?
સીતા તો ગઈ, એનું કાર્ય પૂરું થયું. હવે તમે લવકુશને લઈ અને રામ રાજ્યની સ્થાપના કરો. જેથી ગુરુદેવની આજ્ઞા. લવ કુશ, તમે સાચા સ્વામી ભક્ત છો મારા પ્યારા હનુમાન. પ્રભુ, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે, શેષ નાગની ફણો પર ઝૂલતી આ પૃથ્વી છે, ત્યાં સુધી તમે અજર અમર જીવન વિતાવશો. આ પૃથ્વી પર જે કોઈ તમારી ભક્તિ કરશે એના તમામ કષ્ટો દૂર થઈ જશે. આ મારો આશીર્વાદ છે. પ્રભુ, આપનો અદાસનો રોમ રોમ પ્રતિપલ પ્રતિદિન આપનો મહિમા ગાતો જ રહેશે. અને આ પૃથ્વી પર જ્યાં પણ રામની કથા થશે ત્યાં આપનો આ દાસ હનુમાન પહેલેથી જ બિરાજશે. જય શ્રી રામ.